સલામ અલેકુમ બાળકો, ધોરણ બે માં હવે આપણે પ્રકરણ 11 આવ્યા છીએ. લીટીઓ જ લીટીઓ, લીટીઓ એટલે તમને ખબર હશે લાઈનો જ, તો લાઈનો જ લાઈનો. હવે આ લાઈનોથી આપણે શું કરી શકીએ છીએ એના વિશે સમજવાનું છે. તે કોની લીટી છે? આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે, તો કે ફાતિમા, જસબીર અને રાયમા દરેક ઘેરથી પોતાનું સ્ટમ્પ લાવ્યા. સ્ટમ્પ એટલે તો ખબર છે ને કે ક્રિકેટમાં જે આપણે પેલા પાછળ ત્રણ ઊભા રાખીએ છીએ તે, તેમણે રૂમના એક ખૂણામાં તે રાખ્યા. ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે, જસબીર તેનું સ્ટમ્પ ત્રાસું રાખે છે. જો ઊભું ત્રાસું, બરાબર આમાં સમજવાનું છે ઊભી લીટી ત્રાસી લીટી. રાયમા તેનું સ્તંભ જમીન ઉપર આડું રાખે છે, એટલે કે આડી લીટી. ફાતિમા, જસબીર, રાયમા તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે. ફાતિમા ઊભી લીટી દોરે છે, જસબીર ત્રાસી લીટી દોરે છે અને રાયમા આડી લીટી દોરે છે. દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે જોડવાનું છે. ચલો, ફાતિમા ઊભી, જસબીર ત્રાસી અને રાયમા આડી, તો આમાં તમારે એમના ચિત્ર ઓળખી અને એની સાથે તમારે લીટી દોરવાની છે. હવે એવું કહે છે અહીંયા કેટલીક ઊભી લીટીઓ, ત્રાસી લીટીઓ અને આડી લીટીઓ છે, તો આવી વધુ લીટીઓ દોરો. તો હવે શું કહે છે કે હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું. એટલે શું કે પેન્સિલ બોક્સ છે એની બાજુ વડે, એટલે કે તમને જે પેન્સિલ બોક્સ આપેલું હોય એ લંબચોરસ હોય, તો એની બાજુ એટલે કે એની બહારની જે ધાર છે એનાથી તમે લીટીઓ દોરી શકો છો. પછી શું કહે છે, જો એ કોણ હતો? જસબીર. હવે કોણ છે? રાયમા. તો રાયમા શું કહે છે? હું મારા હાથથી લીટીઓ દોરવાનો પ્રયત્ન કરીશ. અને પછી જસબીર, ફાતિમા શું કહે છે? કે હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું છું. હવે આગળ શું કહે છે કે એકતાની લીટીઓ સીધી નથી તે વાંકી છે, તો ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો. મતલબ કે આપણે દોરી શકીએ છીએ ઘણી બધી લીટીઓ, આવી દોરી શકીએ છીએ, આમ દોરી શકીએ છીએ, બરાબર. એટલે ઘણી બધી લીટીઓ આપણે દોરી શકીએ છીએ, કેમ કે એકતાની લીટીઓ સીધી નથી તે વાંકી છે, ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો. જે આપણે દોરી છે લીટીઓ સાથે મજા. 32 થર્સડે, એટલે કે આ સમય અને ગુરુવાર એવું લખેલું છે. જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે, તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે. અંકો અને અક્ષરો આ જુઓ, આ બધા જ સીધી લીટીના બનેલા છે, આડી ઊભી એટલે બધી જ, બરાબર. તો જિજ્ઞાસા દિવાસળીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. જો ક બનાવ્યો, ગ બનાવ્યો, પછી શું બનાવ્યો, ઇંગ્લિશમાં 3 બનાવ્યો અને એને ઉલટો કરીએ તો ઈ બની જાય. આવા થોડા વધુ આપણે બનાવી શકીએ છીએ, બનાવી શકાય છે. ધારો કે હું તમને કરું કે 3 દિવાસળીની મદદથી 3 અને આ ગ થયો, ગ બરાબર છે. પછી આમ આમ ગ ઘરનો, તો આ રીતે દિવાસળીની મદદથી આપણે દોરી શકીએ છીએ. જો નીચે બતાવ્યું છે 5 અને 2 52, તો વપરાયેલી દિવાસળીઓ ભેગી કરો, તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવી મજા કરો. એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાસળીની મદદથી ન બનાવી શકો? હવે સીધી લીટીથી કેટલાક અંકો લખો, પછી સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય, કયા સરળ છે એ આપણે, ઘણા બધા અક્ષરો છે. સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાં લખેલા હોય છે તે શોધો. તો આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.
ડેસ ટી ડેસ ટુ ડેસ વન ઓકે